સત્તાવાર સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યની નગરપાલિકાની ચૂંટણીનું મતદાન આજે વહેલી સવારથી જ શરૂ થયું છે. વહેલી સવારથી જ મતદાન મથકે મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. તેમજ છોટાઉદેપુરના પૂર્વ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી નારણ રાઠવાએ પોતાની પત્ની સાથે મતદાન કર્યું હતું. છોટાઉદેપુર નગરપાલિકાની વાત કરીએ તો છોટાઉદેપુર નગરપાલિકામાં 7 વોર્ડ આવેલ છે, જેમાં 28 સભ્યો માટે આજે ચૂંટણી જંગ જામ્યો છે. છોટાઉદેપુર નગરપાલિકામાં હાલ કોંગ્રેસનું શાસન છે અને આજે યોજનાર ચૂંટણીમાં કોંગ્રેસના 19 અને ભાજપના 20 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. મહત્વની વાત એ છે કે આ ચૂંટણીમાં ત્રીજો મોરચો બસપા પણ સક્રિય થયો છે અને 15 સભ્યો મેદાનમાં ઉતાર્યા છે અને હાલ કોંગ્રેસ અને ભાજપને ટક્કર આપી રહ્યા છે. બીજી મહત્વની વાત એ પણ છે કે આ ચૂંટણીમાં 28 સભ્યો સામે 46 અપક્ષ ઉમેદવારો પણ ઉમેદવારી કરતા રસપ્રદ જંગ જામ્યો છે. નગરપાલિકા 28 સભ્ય બનાવવા માટે 108 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. આજે યોજાઈ રહેલા ચૂંટણીમાં કુલ 19,150 મતદારો મતદાન કરવા માટે છે, ત્યારે આગામી 19મી તારીખે આવનાર પરિણામો જ બતાવશે કે મતદારો કોના તરફ મતદાન કરે છે. મને એમ લાગે છે કે આજે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી થઈ રહી છે, એની અંદર મતદારોનો ખૂબ જ ઉત્સાહ છે. એમાં યુવાનો હોય, મહિલાઓ હોય અને આમ જનતા, એ તમામ લોકો ખૂબ મોટા ઉત્સાહથી મતદાન કરવા માટે લાઈનો લાગે છે. અને છોટાઉદેપુર નગરની અંદર આજે લગભગ 3 પાર્ટીની પેનલો ઊભી છે. આ પક્ષો પણ ઘણા બધા મોટી સંખ્યામાં ઊભા છે. મને એમ લાગે છે કે છોટાઉદેપુર નગરપાલિકાનો વહીવટ ગયા વખતે કોંગ્રેસનું બોર્ડ હતું અને એમાં પણ રસ્તા છે, પીવાનું પાણી છે, સ્વચ્છતા છે અને અનેક પ્રકારની લોકોની જે ડિમાન્ડ છે, સ્ટેન્ડ પોસ્ટ, પાણીથી પાણી આપવા માટે સ્ટેન્ડ પોસ્ટ અને આવા બધા અનેક લોકોના જે પ્રશ્નો હતા એને સોલ્વ કરવામાં આવેલા છે. આજ મારી શાદી હે, અચ્છે ઉમેદવાર કો વોટિંગ દેને આઈ હું. આજ મેં વોટ કરને આઈ હું. મુજે વોટ કરકે બહોત અચ્છા લગ રહા હે. છોટાઉદેપુર જિલ્લામાં માત્ર એક જ નગરપાલિકા આવી છે ત્યારે આજે નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે સવારથી જ મતદાતાઓમાં એક આનંદ અને ઉત્સાહભરો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબી લાંબી કતારો સવારથી જ મતદાતાઓને લાગી ગઈ છે. આપણે એક બેનને પૂછીશું, બેન કેવું લાગે છે તમે આજે મતદાન કરવા આવ્યા છો તો શું ફીલ થાય છે તમને બેન? અમને એવું લાગે છે કે અમે મતદાન કરવા આવ્યા છે તો અમને બહુ ઉત્સાહ અને ખુશી થાય છે. અમે એવા સદસ્યને વોટ આપીશું જે જનતાની સેવા કરશે અને તેનું જે પણ કંઈ કામ હોય એ બધું કરવાની વિનંતી કે આ બધું સ્વાભાવિક રાખશે. આપણા સાથે વોર્ડ નંબર 6 ના મતદાતા જે આજે મતદાન કરવા આવ્યા છે અને એમને ઉત્સાહ અને આનંદ ખુશી માહોલ જોવા મળે છે. એમને એવું કેવું છે કે અમે એવા ઉમેદવારને ચૂંટી લાવીશું જે અમારા નગરનું અને વોર્ડનું વિકાસ કરશે. રફીક મકરાણી, CN24 ન્યૂઝ, છોટાઉદેપુર.